crown pole influences the flow of cerebrospinal fluid in a positive way. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomachache, as well as helping you think clearly. તો અહીંયા શું કહે છે, અગાઉ મેં તમને અગાઉ જણાવ્યું તેમ કે જેમ આપણે શ્વાસ બરાબર ઓક્સિજન આપણા મગજ સુધી પહોંચે નહીં તો જે મગજ છે અથવા કરોડરજ્જુ છે એ છે. હવે સેરેબ્રોસ્પાઇનલ એટલે કે જે મગજ અને કરોડરજ્જુ હોય એને લગતું વળગતું હોય એના માટે શબ્દ છે, બરાબર. તો એ ઓક્સિજન ત્યાં સુધી પહોંચે નહીં કે જેનાથી જે આપણો ચેતાતંત્રુ છે એના ઉપર અસર થતી હોય છે અને એના કારણે આપણને માથાનો દુખાવો થતો હોય છે અમુક સમયે, બરાબર છે. હેડેક એટલે કે માથાનો દુખાવો નીચે, સ્ટમક એક બરાબર છે એટલે કે પેટમાં દુખાવો, અને અલગ અલગ બીમારીઓ થતી હોય છે અને આપણે બરાબર રીતે સ્વસ્થપણે વિચારી શકતા પણ નથી. એટલે માટે મગજને જો તણાવ અનુભવ થાય તો એની કેવી માઠી અસરો થતી હોય છે એ આપણને અહીંયા આપ્યું હોય છે. તો હવે આ બધા માનસિક તણાવ મગજના દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ, તો એના માટે જે આપ્યું છે એ આપણે જોવાના છીએ. છેલ્લી બે લીટી જોઈએ. પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ સો દેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ. તો શું કહે છે કે આપણા જે નાની આંગળીઓ છે એ આગળના ભાગે જે રીતે વાળને અડે એ રીતે કાંસકાની જેમ આપણે ફેલાવવાની છે, અને બંને હાથ આપણે શું કરવાના છે, માથાની ઉપર મૂકવાના છીએ, બરાબર છે. કોમ્સ, હવે કોમ એ બે શબ્દ છે, COMBS જે આપ્યું છે પેજ નંબર 31 ઉપર છેલ્લી લીટીમાં, કે કાંસકી જે આપણે વાપરીએ છીએ એના માટે છે કોમ, અને ક્રિયાપદ તરીકે આપણે વાપરીએ તો આઈ કોમ માય હેર એટલે કે હું માથું વળાવીએ જ્યારે માથું ઓળીએ એના માટે પણ શબ્દ છે કે કોમ. તો એ જે રીતે આપણે કાંસકી આપણે માથામાં ફેલાવીએ છીએ એ રીતે બંને હાથને આપણે નાની આંગળીઓથી માથામાં ફેલાવવાની છે. ફર્મલી પ્રેસ ડાઉન ટુ યોર સ્કેલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલાઇન કોમિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ લાઇન, બરાબર છે. સ્કેલ્પ આપેલી છે કે જે સ્કેલ્પ એટલે કે જે આપણા માથાની ઉપર જે માથામાં જે ચામડી હોય છે ને વાળની નીચે એને કહેવાય છે સ્કેલ્પ. તો એને જ હવે આપણા જે એ હોય છે આંગળીઓ એ જ આપણે શું કરવાની છે, જોરથી દબાવવાની છે, અને આપણે જે રીતે વાળ વઢાવતા હોઈએ છીએ એ રીતે આપણે કરવાનું છે કે જે આપણે જે વચ્ચેનો માથાનો ભાગ છે ત્યાંથી આંગળીઓને પછી હટાવવાની છે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસીજર. હવે ફરીથી માથાના જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી થોડાક ઉપર તાપડા હાથ છે એ મૂકવાનો છે, અને ફરીથી આપણે એને જોરથી દબાવવાની આંગળીઓ, આપણે જોરથી આંગળીઓ માથાના ભાગમાં દબાવવાની છે અને બહારની તરફ વાળ વળાવતા હોઈએ એ રીતે પ્રક્રિયા ફરીથી કરવાની છે. અને છેલ્લે સૂચે છે, નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુઅર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસીજર. હવે ફરીથી પાછળના ભાગ તરફ આપણે આંગળીઓ મૂકવાની છે અને ઉપરની જે પ્રક્રિયા આપણે જોઈ એ ફરીથી કરવાની છે. તો આ પ્રમાણે શું છે કે એને ક્રાઉન પુલ એટલે કે આપણે શ્વાસને આપણી ઉપરની તરફ ખેંચતા હોઈએ કે જેથી આપણે મગજ સુધી આપણો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચી જાય એની આપણે પ્રક્રિયા કરતા હોઈએ છીએ. એના પછી જે છે આપી છે એક્સરસાઇઝ કે જે કસરત કરવાની કહે છે એ છે મેન્ટલ ક્વિક ફિક્સીસ, બરાબર છે. જે માનસિક આપણી સ્વસ્થતા છે એને કેવી રીતે આપણે ઝડપથી ફિક્સ કરી શકાય અને એના અમુક ઉપાયો આપેલા છે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, કે આપણા રૂમમાં જે એક સંગીત મ્યુઝિક ચાલુ કરવાનું છે જે આપણને ગમતું હોય અને આપણે રૂમમાં શું કરવાનું છે, ડાન્સ કરવાનો છે, બરાબર. જો કે મોટાભાગે આપણે બધા વિદ્યાર્થીઓ આવું કરતા જ હોઈએ છીએ એટલે તમારા માટે આ એક્સરસાઇઝ બહુ સહેલી પડશે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝિસ ધ રાઇટ સાઈડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. હવે આ જે ક્રિએટિવ કહેવાય ને, સર્જનાત્મક પ્રવૃત્તિ જે છે એ કહેવાય છે કે આપણા જે મગજ છે એના જમણો ભાગ, ખરો મગજનો જમણો ભાગ એને શું કરે છે, કસરત પૂરી પાડે છે અને એનાથી આપણું જે મગજ છે એ બેલેન્સ માં રહી શકે છે.
હવે શું કહે છે ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી બરાબર છે કે આપણે એક શું કરવાનું છે માછલીઘર લેવાનું છે મોટાભાગના ત્યાં એક્વેરિયમ રાખતા હશો તો ત્યાં જોઈ શકતો કે એક ફિશ ટેન્ક લેવાની માછલીઘર લેવાનું અને એમાં શાંતિથી બેસીને માછલી જે પ્રમાણે ત્યાં પાણીની અંદર તરે છે એ આપણે જોવાનું છે અને એનાથી શું થશે ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન અને આ પ્રવૃત્તિ તમે જ્યારે શાંત મગજે જોશો ત્યારે એનાથી જે છે એનાથી આપણું મગજ શું થશે શાંતિમય અને ઠંડુ રહેશે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ દરેકે દરેક જે આપણી ચિંતાઓ હોય ટેન્શન હોય એ બધું એક કાગળમાં લખવાનું છે અને જેમ જેમ આપણે કાગળમાં લખતા જઈશું તેમ તેમ એ આપણા મનમાંથી નીકળી જશે અમુક સમયે મોટેભાગે આપણે શું હોય છે કે નકારાત્મક વિચારો હોય છે ખરાબ લાગણીઓ હોય છે એ બધી આપણે મનમાં રાખી મૂકતા હોઈએ છીએ અમુક વિદ્યાર્થી અમુક મિત્રો અમુક વ્યક્તિઓ જે હોય છે એ બીજાની આગળ શેર કરીને દુઃખ દૂર કરે છે પણ અમુક વ્યક્તિઓ હોય છે જે પોતાના મનમાં જ રાખી મૂકતા હોય છે અને જેના કારણે તણાવ અનુભવ કરતા હોય છે તો અહીંયા શું કહે છે કે બધી જે ચિંતાઓ છે જો આપણે કદાચ કોઈને કહી ના શકતા હોઈએ તો આપણે એક કાગળમાં લખી દેખવાની છે કે જેમ જેમ લખતા જઈશું તો એ મનમાંથી નીકળી જશે ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક બહાર જવાનું અને આપણે જે પર્યાવરણ છે પ્રકૃતિ છે કુદરતમાં છે આપણે ચાલવાનું છે અને કુદરતને નિહાળવાની છે કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો બરાબર છે અને આપણે શાની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે અત્યારે શું છે બરાબર અત્યારે સાચું શું છે વોટ ઇઝ રાઇટ નાવ બરાબર છે અત્યારે સાચું શું છે એની પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે આવતીકાલે શું થશે એની ચિંતા કરવાની જરૂર નથી આપણે મોટાભાગે આવતીકાલની ચિંતામાં રહેતા હોઈએ છીએ હવે આપણને બોર્ડની એક્ઝામ કદાચ સતાવતી હોય કે બોર્ડની એક્ઝામ શું છે કેવી રીતે હશે પણ અત્યારે જે સાચું છે અત્યારે શું છે મારે અભ્યાસ કરવાનો છે એ પ્રમાણે આજનું કામ હું આજે કરું ભવિષ્યની ચિંતા કરવાની નહીં કે જેનાથી ચિંતાથી નહીં કરો એટલે આપણે જેમ જેમ વધારે ચિંતા કરો એમ મગજને વધારે સ્ટ્રેસ પડે મગજને વધારે ઓક્સિજનની જરૂર પડતી હોય છે અને એ આપણે પૂરો પાડી ના શકીએ તો પછી આપણે તણાવ અનુભવીએ છીએ સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન હવે આ ખૂબ જ રમૂજી પ્રકારની એક્સરસાઇઝ કહેવાય છે કે આપણે જ્યારે સ્નાન કરતા હોઈએ છીએ ત્યારે સ્નાન કરતાં કરતાં આપણે શું કરવાનું છે ગીત ગાવાનું છે અને જે આપણા હાથમાં શેમ્પૂની બોટલ કદાચ આપણે જો વાપરતા હોઈએ તો એને આપણે જે માઇક્રોફોન માઇક કહીએ છીએ કે માઇક્રોફોન કહીએ છીએ એ સમજીને જે રીતે સિંગર્સ મોટાભાગે ઓડિશન્સમાં ગાતા હોય છે તો એ રીતે આપણે શેમ્પૂની બોટલને માઇક્રોફોન બનાવીને સ્નાન કરતા હોઈએ ત્યારે ગીત ગાવાનું હોય છે એ પ્રમાણે પણ એક્સરસાઇઝ જેથી આપણે આપણું મન હળવું કરતા હોઈએ છીએ નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી મિસ્ટેક્સ આર ઓકે બરાબર છે ખૂબ જ સરસ વાક્ય છે કે કોઈ પણ વ્યક્તિ કે પરફેક્ટ નથી બરાબર છે આપણે બધા જાણીએ છીએ કે નો વન ઇઝ પરફેક્ટ કે કોઈ પણ શું છે પરફેક્ટ નથી અને પરફેક્ટ બનવા કોણ માગે છે કોને પરફેક્ટ બનવું છે કોઈ પણ એવું નહીં કહી શકે કે ના હું પરફેક્ટ છું બરાબર એટલે કોઈ પણ પરફેક્ટ નથી અચ્છા મિસ્ટેક સારો કે ભૂલો તો થતી રહે છે ભૂલોને સ્વીકારવાનું છે આપણે માણસ છે એટલે ભૂલ તો થવાની છે ડિલીટ ધ ફ્રેઝ આઈ કેન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી આ ખૂબ જ સરસ છે મોટાભાગે આપણે એવું વિચારતા કે હું નહીં કરી શકું બરાબર છે તો આ જે શબ્દ છે એ આપણા મનમાંથી કાઢી નાખવાનો છે કે હું નહીં કરી શકું એના બદલે આપણે શું કહે ઇટ ઇઝ અનકન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન કે જ્યારે તમે એવું કહેશો કે ના મને નથી આવડતું કે હું નહીં કરી શકું એ જ તમારા ફેલિયરની શરૂઆત કહેવાય બરાબર છે કે તમે નાસીપાસ થઈ ગયા છો તમે કરી શકવાના નથી એ તમને પહેલેથી જ તમને શું કરી છે ઢીલા પાડી દેશે નીચા કરી દે છે એના બદલે તમારે એવું હું નહીં કરી શકું એના બદલે તમે એવું કહેવાનું કે હું પ્રયત્ન કરીશ હું ટ્રાય કરીશ હું કરીને બતાવીશ તો જે તમને એનાથી તમને હકારાત્મક ઉર્જા હકારાત્મક શક્તિ મળશે અને તમે પ્રવૃત્તિમાં આગળ વધી શકશો રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ ધીસ રીબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન આપણે મોટાભાગે રાઇટ હેન્ડ હોય કે લેફ્ટ હેન્ડેડ હોઈએ તો આમાં શું કરવાનું છે કે આપણે જો આપણે રાઇટ હેન્ડેડ જમણા હાથે લખતા હોય તો આપણે ડાબા હાથે લખવાનું છે જો ડાબા હાથે લખતા હોઈએ તો જમણા હાથે લખવાનું
પ્રવૃત્તિ કરવાની છે કે અને અમુક થોડાક જ વાક્યો લખવાના અને આ પ્રવૃત્તિ દ્વારા શું છે જે આપણા મગજના જે બીજો અડધો ભાગ છે બરાબર છે એને શું કરે છે બેલેન્સ મળાવે છે બરાબર સંતુલિત કરે છે એક્સપેક્ટ ટુ બી લકી અને આપણે આપણી જાતને શું કરવાનું છે ભાગ્યશાળી માનવાનું છે લકી સમજવાનું છે તો હતો તમારો એક સરસ મજાનો જે પાઠ હતો સ્ટ્રેસ કંટ્રોલ પહેલાં રીડ વનમાં આપણે જોયું કે જીવનમાં તણાવ તો આવ્યા જ કરે બરાબર છે હવે તણાવ આવ્યા જ કરે છે તો બીજા રીડમાં તમને સમજાવ્યું છે કે તણાવમાંથી આપણે મુક્ત કેવી રીતે થઈ શકે એની તણાવ આવવાની પાછળ કારણ શું હોય છે તો એ કારણ જાણીને આપણે જ્યારે જાણીએ ત્યારે આપણે એમાંથી મુક્ત થઈ શકતા હોઈએ છીએ તો એ એક્સરસાઇઝ તમારે જોવાની છે ધ્યાનમાં રાખવાનું છે આ પાઠ અને એમાં પછી જે એક્સરસાઇઝ આપેલી છે જે પ્રશ્નોના જવાબ છે બરાબર છે અમુક શોર્ટ નોટ્સ છે અમુક જે ફંક્શન્સ આવેલા છે એ તમારે તમારી હોમવર્ક બુકમાં લખવાના રહેશે બરાબર છે તો એના પછીનું જે આપણે રીડ યુનિટ 4 છે ધી એડજસ્ટમેન્ટ અને ધ ફિશવાળો પાર્ટ એ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે બરાબર છે તો હવે આપણે જે યુનિટ અને આ સિલેબસમાં આપણે યુનિટ આ યુનિટ 6 સુધી જ આપણે પૂછાવાનું છે આ સેમેસ્ટર આપણે સિલેબસમાં એટલે આપણે યુનિટ 4 સુધી આપણે જોઈ ચૂક્યા છે હવે આપણે યુનિટ 5 અને યુનિટ 6 જોવાના છે યુનિટ 5 પણ એક સરસ મજાનો પાઠ છે અને એક કવિતા છે અને યુનિટ 6માં ફક્ત એક જ રીડ છે એટલે આપણે હવે બે યુનિટ બાકી રહે છે જે આપણે અગાઉના નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું અસ્તુ આભાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ 12માં યુનિટ 3 જોયું હતું છેલ્લે અને એના પછી આપણે જે ધી એડજસ્ટમેન્ટવાળો પાર્ટ જોઈ લો એના અગાઉ જે યુનિટ 3માં આપણે રીડ 1 જોઈ ચૂક્યા હતા મેનેજ યોર સ્ટ્રેસ હવે આપણે એનો રીડ 2 જોવાના છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ હવે અમુક વિદ્યાર્થીઓએ મને જણાવ્યું હતું કે આપણે યુનિટ 3માં રીડ 2 બાકી છે હવે રીડ 1 તમે સમજી ગયા હશો તો રીડ 2 પણ એના જેવું જ છે બરાબર છે જે રીડ 1માં આપણે જોયું હતું બસ એના જેવું જ રીડ 2 છે એમાં અમુક અમુક પ્રકારના જે અલગ અલગ એક્સરસાઇઝ આપેલા છે દાખલા તરીકે મેડિટેશન પદ્ધતિ અને એ બધું અહીંયા જણાવવામાં આવેલું છે તો આપણે રીડ 2 જોવાના છે રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ બરાબર છે કે જે આપણા સ્ટ્રેસ હોય છે માનસિક તણાવ હોય છે એને કંટ્રોલમાં કેવી રીતે રાખી શકાય તો એની અમુક એક્સરસાઇઝ આપેલી છે પહેલું વાંચી આપણે શરૂઆત કરીએ શોર્ટ મેડિટેશન બરાબર છે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ પહેલાં પહેલું આપણે આપણી જાતને શું કરવાનું છે આરામદાયક સ્થિતિમાં રાખવાની અને પછી આંખો બંધ કરવાની દરેકે દરેક મેડિટેશન માટે મેં તમને અગાઉના લેક્ચરમાં જણાવ્યું હતું એમ કે દરેક મેડિટેશન કરો ધ્યાન ધરો ત્યારે પહેલાં પહેલું આરામદાયક પરિસ્થિતિમાં બેસવાનું અને આંખો બંધ કરવાની કે જેથી આંખો બંધ કરવાથી આપણું ધ્યાન બીજે ભટકી ના જાય અને આપણે જેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના છે એ કેન્દ્રિત કરી શકાય ચૂઝ અ વર્ડ દેટ સિમ્બલાઇઝિસ કામનેસ ટુ યુ હાર્મોની ટ્રાન્ક્વિલિટી સરેનિટી પીસ એન્ડ રિલેક્સ અને એવા શબ્દો આપણે પસંદ કરવાના કે જેનાથી આપણને શાંતિ અનુભવાય દાખલા તરીકે અહીંયા શબ્દો આપેલા છે નહીં કે હાર્મોની બરાબર છે શાંતિ કહેવાય છે ટ્રાન્ક્વિલિટી બરાબર છે અનુકૂળતા હોય સાનુકૂળતા હોય સેરેનિટી જે મનને આપણે શું કરે છે કે આરામદાયક પરિસ્થિતિ માનસિક સ્વસ્થતા જે છે એ આપણી સુધારે પીસ એટલે કે શાંતિ અને રિલેક્સ એટલે કે જે આપણને આમ રિલેક્સ કરે રાહત આપે તો આવા શબ્દો આપણે પસંદ કરવાના છે સૌ પ્રથમ તો પહેલાં પહેલું આંખો બંધ કરવાની છે અને પછી અમુક શબ્દ પસંદ કરવાના છે કે જે આપણને શાંતિ આપે આપણને શાંત બનાવે મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ વિઝ્યુઅલાઇઝ સીન્સ દેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ દેટ ઇલાસ્ટ્રેટ ધ વર્ડ યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મોની ઓર ટ્રાન્ક્યુલિટી ઇનસાઇડ યોર સેલ્ફ ઓપન યોર આઈઝ અગેન હવે જે આપણે શબ્દ પસંદ કર્યો હોય બરાબર છે દાખલા અગાઉના લીટીમાં તમે જોયું કે ગમે તે પસંદ કરવાનો શબ્દ અને એ પસંદ કરાયેલો શબ્દ પછી ધ્યાન કેન્દ્રિત કરવાનું એના પર ધ્યાન ચિંતન કરવાનું છે અને એ શબ્દ સાથે જે જે બાબતો જોડાયેલી હોય એને મનમાં યાદ કરવાની અને એક વિઝ્યુઅલાઇઝ કરવાનું એટલે કે ચિત્ર રજૂ કરવાનું આપણા મનની અંદર કે જે એ શબ્દને લાગતું વળગતું હોય એ ચિત્ર મનમાં રજૂ કરવાનું અને એ શબ્દ જે છે
એ માનસિક ચિત્ર તૈયાર કર્યા પછી તમે અંદર કેવો અનુભવ કરો છો, બરાબર છે? તમારી અંદર જે મનની અંદર શાંતિનો અનુભવ કરો છો કે કેવી અહેસાસ થાય છે, કેવી કલ્પના કરો છો, એ બધામાં તમારે સમય વિતાવવાની જરૂર છે, બરાબર છે? એ પસંદ કર્યા પછી કંઈક ને કંઈક આપણી અંદર હૃદયમાં કે મનમાં કંઈક ને કંઈક લાગણી કે કંઈક ને કંઈક કલ્પના કે કંઈક ગમે તે થતું હશે, એની ઉપર આપણે વિચારવાનું અને એની ઉપર થોડો સમય વિતાવવાનો છે. અને છેલ્લે ધીમે રહીને શું કરવાની છે, આપણે આપણી આંખો ખોલવાની છે. તો આ હતું એક પહેલું મેડિટેશન કે જેનાથી તમારો માનસિક તણાવ હોય એને તમે કંટ્રોલમાં કરી શકો. એના પછી બીજું શોર્ટ મેડિટેશન, બીજું મેડિટેશન આપ્યું છે. એમાં શું કહે છે, પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ દેટ અપીલ્સ ટુ યુ. કોઈ પણ એક વસ્તુ લેવાની છે, બરાબર છે? ગમે તે હોય છે, કે અહીંયા લખ્યું છે કે ડ્રેસનું કાપડ હોય કે પથ્થર હોય કે પછી પીસ ઓફ વુડ લાકડાનો ટુકડો હોય કે ગમે તે વસ્તુ કે જે આપણને ગમતું હોય એ વસ્તુ લેવાની છે. વિથ યોર ક્લોઝડ આઈઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ, બરાબર છે? હવે આ જે પદાર્થ તમે લીધો હોય, કોઈ પણ વસ્તુ લીધી હોય છે, તો એને આંખો બંધ કરીને એને સ્પર્શ કરીને આપણે તપાસવાનો છે, બરાબર? એના માટે સૌ પ્રથમ તો જેમ જણાવ્યું છે, મેડિટેશન, કોઈ પણ મેડિટેશન શરૂ કરો એના માટે આરામદાયક પરિસ્થિતિમાં બેસવાનું, અને પછી શું કરવાનું છે કે તમારે આંખો બંધ કરવાની છે અને એના પછી જે પદાર્થ તમે લીધો હોય એને સ્પર્શ કરીને તમારે અનુભવવાનું છે. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, બરાબર છે? એટલીસ્ટ 2 મિનિટ સુધી આ કાર્ય તમારે કરવાનું છે, આ એક્સરસાઇઝ કરવાની રહેશે, અને આનાથી પણ તમને માનસિક તણાવ ઉપર તમે કંટ્રોલ કરી શકશો. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિન્ટ, બરાબર છે? આપણા મગજને આપણે શું કરવાનું છે, ઓક્સિજન પૂરું પાડવાનું છે. એના વિશે છે, તો એના વિશે આપણે જોઈએ. શું કહે છે, હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ દેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. પછી મોટાભાગે આપણે શું કહે છે કે બિંગ સ્ટ્રેસ, આપણે મોટાભાગે સ્ટ્રેસફુલ રહીએ છીએ અને કોઈ પણ વસ્તુ તરફ પ્રોપરલી કે પૂરેપૂરું આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. અને એનું કારણ શું આપ્યું છે આપણને, કે આપણે આપણા મગજને પૂરતો પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડતા નથી, અને જેના કારણે આપણે તણાવમુક્ત રહી તણાવથી ભરેલા હોઈએ છીએ. તો એ એક સરસ કીધું છે કે ઓક્સિજન ના પૂરો પાડવાથી આપણે તણાવ અનુભવ કરીએ છીએ કે કોઈ વસ્તુ પર ધ્યાન આપી શકતા નથી. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રેથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે. શેલો છે, બરાબર? શેલો એટલે આમ જે છીછરું હોય, જે આમ બહુ ઊંડું ના હોય, એના માટે શબ્દ છે શેલો. કે જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ ત્યારે આપણે પૂરતો ઓક્સિજન લેતા નથી, અથવા તો જ્યારે ઓક્સિજન લઈએ એ પણ કેવો હોય છે, ખૂબ જ રોકી રાખતા હોઈએ છીએ, આપણે ઓક્સિજન લેતા નથી. અત્યારે આપણને ખ્યાલ ના આપે, જ્યારે આપણે તણાવ અનુભવીએ ત્યારે આ બધી પ્રક્રિયાઓ આપણા શ્વાસોચ્છ્વાસમાં કે આપણા અંદર મગજમાં થતી હોય છે. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, અને જો ઓક્સિજન રોકી રાખીએ, જો ઓક્સિજન લેતા હોઈએ તે પણ કેવો છે, થોડોક જ લેતા હોય છે, અને એ આપણા જે શરીરમાં જે ફેફસા છે એ ઉપરના ભાગ સુધી જ પહોંચે એટલો જ ઓક્સિજન લેતા હોઈએ છીએ. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીધિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેઇન અગેઇન, ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ, બરાબર છે? તો કે તમારે જો શ્વાસોચ્છવાસની ક્રિયા વધારવાની છે અને ઓક્સિજન પૂરો મગજમાં છેક સુધી પહોંચે, એના માટેની જે એક્સરસાઇઝ આપેલી છે એ નીચે મુજબ આપેલી છે. અને એ આપણે એક્સરસાઇઝ કેટલી વખત, 2 મિનિટ સુધી કરવાની છે. ત્યાં પહેલું આપ્યું છે, આપણે વાંચીએ. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી, બરાબર છે? આપણે આ મોટાભાગે શિયાળામાં કરતા હોઈએ છીએ, બંને જે હાથ છે બંને હાથની અથડીઓ ઘસવાની છે, બરાબર છે? ક્યાં સુધી, જ્યાં સુધી એ હાથની અથડીઓ બંને ગરમ થાય નહીં ત્યાં સુધી આપણે હાથની અથડીઓને ઘસવાની છે. પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધી અધર ઓન ધી એરિયા જસ્ટ બિલો યોર નેવલ, બરાબર છે? હવે જે હાથ તમે એ કર્યા છે, બરાબર છે, તો એને શું કરવાનું છે, પ્લેસ યોર પામ ઓન ધ ટોપ ઓફ ધી અધર. હવે એ જે હાથના તમારી જે આપણી નાભી આવે છે એની નીચેના ભાગમાં એક હાથની હથેળી મૂકવાની છે અને એની ઉપર બીજા હાથની હથેળી મૂકવાની છે. એટલે જે ગરમ થયેલો ભાગ છે એ તમે નાભી નીચે અનુભવી શકો છો.
બ્રીધ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી, બરાબર છે. અને એ મૂક્યા પછી શું કરવાનું છે, આપણે શ્વાસ લેવાનો છે જે છેક આપણા પેટ સુધી, બેલી એટલે કે સ્ટમક, બરાબર છે, જે આપણે પેટ આવે છે એ. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રેથ, બરાબર છે. અને જ્યારે આપણે આપણે નાભી નીચે જ્યારે આપણે હથેળી મૂકતા હોઈએ છીએ ત્યારે આપણે શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા કરવાની છે અને ઊંડા શ્વાસ લેવાના છે કે જે આપણા છેક નાભી સુધી શ્વાસ પહોંચે. અને જેમ આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતા હોઈએ છીએ તેમ આપણો હથેળી જે છે એ ઉપર નીચે થવી જોઈએ. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેથ, અને આપણે એવી કલ્પના કરવાની છે, એવું વિચારવાનું છે કે જે ઓક્સિજન છે એ આપણા મગજ સુધી પહોંચી રહ્યો છે. તો આ તમારે એક્સરસાઇઝ, એક જે મેડિટેશન છે કે એક્સરસાઇઝ છે કે જે મગજ સુધી ઓક્સિજન કેવી રીતે પહોંચે એના માટે છે. અને મગજ સુધી ઓક્સિજન પહોંચશે ત્યારે આપણે તણાવમુક્ત રહી શકીશું. એના પછીની એક એક્સરસાઇઝ જે બીજી આપી છે, ધ ક્રાઉન પુલ, બરાબર છે, કે શ્વાસને આપણે ઉપરની તરફ ખેંચવાનો છે. કેવી રીતે કહે છે એ જોઈએ આપણે. વેન વી બ્રીધ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિચ ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પિનિયલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ, બરાબર છે. આ જે તમે વિજ્ઞાનમાં ભણી ચૂક્યા છો 8મા 9મા 10મા કે કેવી રીતે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણો જે મગજ હોય છે, બરાબર, એના હાડકા જે હોય છે એમાં હલનચલન થતી હોય છે. અને એના કારણે શું હોય છે કે આપણી જે કરોડરજ્જુ છે કે જે મગજનો ભાગ છે, બરાબર છે, એમાંથી જે સ્ત્રાવ છૂટા પડવા માંડે છે, બરાબર છે. વેન ટેન્સ્ડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીધ ડીપલી ઇનફ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર સો દેટ ધ ફ્લુઇડ કેનોટ સર્ક્યુલેટ પ્રોપરલી. સર્ક્યુલેટ એટલે કે ગોળ ગોળ જે ફરે એ. અને જ્યારે આપણે સ્ટ્રેસફુલ હોઈએ, તણાવમાં હોઈએ, અશાંતિ અનુભવતા હોઈએ, બરાબર છે, ત્યારે આપણે ઊંડા શ્વાસ લેતા નથી. અને જેના કારણે ઊંડા શ્વાસ ના લઈએ તો એ શ્વાસ ઓક્સિજન છે એ મગજ સુધી પહોંચવાનો નથી, જેના કારણે જે મગજના હાડકા જે છે, નાના નાના હાડકા એકબીજા સાથે ચોંટી જાય છે અને એના કારણે એમાંથી પ્રવાહી જે લોહી છે એ ફરી શકતું નથી. તો આ એક માનસિક સ્થિતિ આપી છે કે આપણી અંદર શું થાય છે જ્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લેતા નથી.